વિદ્યાર્થી મિત્રો હું પ્રદીપસિંહ વિહોલા આજે આપણે ગુણાકાર ભાગ 2 માં ગુણાકારની ટૂંકી રીત વિશેની માહિતી મેળવીશું ટૂંકી રીતમાં સૌપ્રથમ આપણે બે અંકનો બે અંક સાથે ગુણાકાર કરીશું જેમાં એક તમારે એક ટ્રિક યાદ રાખવી પડશે જેમાં સૌપ્રથમ આપણે સીધો ગુણાકાર બે અંકનો સીધો ગુણાકાર કરો ત્યારબાદ ચોકડી ગુણાકાર કરો અને ત્યાર પછી સીધો ગુણાકાર કરો સીધા ગુણાકારની અંદર 5 ને 6 જોડે ગુણશું અથવા 6 ને 5 જોડે ગુણશું ગુણાકારની અંદર ક્રમનો નિયમ હોતો નથી તે માટે આપણે 6 ને 5 જોડે ગુણશું તો પણ સરખો જવાબ આવશે અને 5 ને 6 જોડે ગુણશું તો પણ આપણો જવાબ સરખો આવશે હવે આપણે સ્ટાર્ટ કરીશું ગણવાનું સૌપ્રથમ આપણો સીધો ગુણાકાર 5 ને 6 જોડે ગુણવાના તો 5 6 30 આગળ જોઈએ તો આપણે ગુણાકારની અંદર કે એકમના આંકડે આપણે નીચે મૂકશું અને દશકના આંકડે આપણે વધી હવે આપણે આમાં વધી તરીકે યાદ રાખશું ત્યારબાદ આપણો બીજો સ્ટેપ ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકારની અંદર 5 ને આપણે 7 જોડે ગુણવા ત્યારબાદ 3 ને આપણે 6 જોડે ગુણવા અને આગળની વધી એમાં એડ કરવી 5 7 35 3 6 18 અને આગળની આપણી 5 6 30 હતું તેની વધી આપણે 3 એની અંદર એડ કરવી 3 ને 3 નો આપણે સરવાળો કરશું 3 માં 5 ઉમેરીએ તો 8 8 માં 8 ઉમેરીએ તો 16 16 નો છગડો વધી આપણી 1 1 વત્તા 3 4 4 ને 1 5 આપણો જવાબ આવ્યો 56 56 ની અંદર આપણે એકમના અંકને નીચે મૂકીશું અને દશકના અંકને આપણે વધી તરીકે યાદ રાખશું ત્યારબાદ આપણું ત્રીજું સ્ટેપ સીધો ગુણાકાર સીધા ગુણાકારની અંદર આપણે 3 ને 7 જોડે ગુણીએ અથવા 7 ને 3 જોડે ગુણવા તો 3 7 21 21 ની અંદર આપણે 5 વધી એડ કરશું તો 21 ને 5 આપણો જવાબ આવશે 26 ફાઇનલી આપણે 76 × 35 નો જવાબ 2660 હવે આ જ ગુણાકાર આપણે બીજો એક ઉદાહરણ દ્વારા સમજીએ જેથી લઈને દરેક વિદ્યાર્થીને સરળતાથી સમજણ હવે આપણે બીજું ઉદાહરણ સમજીશું સેમ રીતે 4 ને પહેલા સીધો ગુણાકાર 6 ને 8 જોડે ગુણવા ત્યાર પછી ચોકડી ગુણાકાર પછી સીધો ગુણાકાર 6 ને આપણે 8 જોડે ગુણીશું 8 6 48 48 ની અંદર એકમના અંકને આપણે નીચે મૂકીશું 4 ને વધી તરીકે યાદ રાખીશું ત્યાર પછી ચોકડી ગુણાકાર 6 ને 5 જોડે ગુણવા અથવા અને 4 ને 8 જોડે ગુણવા 6 5 30 4 8 32 અને આપણી બધી 4 એડ કરીશું 3 3 નો સરવાળો કરશું આપણો જવાબ આવશે 66 66 ની અંદર સેમ 6 ને આપણે એકમના અંકને નીચે અને 6 ને આપણે વધી તરીકે યાદ રાખીશું ત્યારબાદ છેલ્લું સ્ટેપ સીધો ગુણાકાર 4 ને આપણે 5 જોડે ગુણીશું 4 5 20 20 ની અંદર આપણે 6 એડ કરશું તો આપણો જવાબ આવશે 26 ત્યારબાદ આપણો ફાઇનલી જવાબ 2600 હવે આપણે 3 અંકનો 2 અંક જોડેનો ગુણાકાર હવે આપણે શીખીશું જેની ટૂંકી રીત યાદ રાખવાની રીત સીધો ગુણાકાર ત્યારબાદ ચોકડી ગુણાકાર ત્યારબાદ ફરીથી ચોકડી ગુણાકાર અને ત્યાર પછી સીધો ગુણાકાર હવે આપણે એ ધ્યાન રાખીશું કોનો ચોકડી ગુણાકાર કરવો કોનો સીધો ગુણાકાર કરવો સૌપ્રથમ પહેલા લાસ્ટ જે બે કોર્નર નામ છે તેનો સીધો ગુણાકાર કરો 5 નો 6 જોડે ગુણાકાર અથવા 6 નો 5 જોડે ગુણાકાર 5 નો આપણે 6 જોડે ગુણાકાર કરશું તો 6 5 30 સબ 6 5 30 માં જે એકમના અંકને નીચે મૂકો અને દશકના અંકને આપણે વધી તરીકે ખાલી યાદ રાખો ત્યારબાદ આપણો ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકારની અંદર બે લાસ્ટ પહેલા સૌપ્રથમ ડાબી બાજુના અંકને આપણે દબાઈ રાખો અને જમણી બાજુના અંકને આપણે ચોકડી ગુણાકાર કરો યાદ રાખો ડાબી બાજુના અંકને આપણે દબાઈ રાખો 5 ને 7 જોડે 5 7 35 4 ને 6 જોડે 4 6 24 ત્યારબાદ આપણી જે વધી છે તેમાં એડ કરવી 3 ને 5 8 8 ને 4 12 નો બગડો વધી આપણી 1 1 વત્તા 3 4 4 ને 2 6 આપણો જવાબ 62 62 માં 2 ને આપણે નીચે મૂકીશું અને 6 ને આપણે વધી તરીકે યાદ રાખીશું ત્યારબાદ બીજો ચોકડી ગુણાકાર બીજા ચોકડી ગુણાકારમાં સૌપ્રથમ આપણે પહેલા ચોકડી ગુણાકારમાં ડાબી બાજુની રકમ દબાવી હવે બીજા ચોકડી ગુણાકારની અંદર આપણે જમણી બાજુના જે કોર્નર નોંધ છે તેને દબાવો અને લાસ્ટ જે બે ડિજિટ વધ્યા તેનો આપણે ચોકડી ગુણાકાર કરીશું 5 ને આપણે 3 જોડે ગુણીશું 4 ને આપણે 7 જોડે ગુણીશું 5 તરી 15 4 7
28 અને આપણી વધી 6 હવે આપણે 3 3 અંકનો સરવાળો કરીશું 6 ની અંદર 5 ઉમેરે આપણો જવાબ 11 આવે 11 ની અંદર 8 ઉમેરવાથી આપણો જવાબ 19 19 નો નવડો આપણી વધી 1 1 1 2 2 2 4 ફાઇનલી આપણો જવાબ 49 49 નો નવડો આપણે 4 ને વધી તરીકે યાદ રાખીશું ત્યારબાદ આપણો છેલ્લો સ્ટેપ સીધો ગુણાકાર સીધા ગુણાકારમાં લાસ્ટ જે બે ડિજિટ વધ્યા તેનો સીધો ગુણાકાર કરો 4 નો 3 જોડે 4 તરી 12 12 ની અંદર આપણી વધી 4 ઉમેરીશું તો આપણો જવાબ આવશે ફાઇનલી આપણો 3 અંકનો 2 અંક સાથેના ગુણાકારની ટૂંકી રીતમાં આપણો જવાબ 16920 આજથી હવે આપણે એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ જેથી લઈને દરેક વિદ્યાર્થીને બહુ ખૂબ જ સરળ રીતે એને ગુણી શકે સૌપ્રથમ પહેલો સ્ટેપ આપણો સીધો ગુણાકાર 6 ને આપણે 3 જોડે ગુણીશું 6 તરી 18 18 ની અંદર 8 ને આપણે નીચે મૂકીશું અને 1 ને આપણે વધી તરીકે યાદ રાખીશું ત્યારબાદ આપણો ચોકડી ગુણાકાર આગળ જોઈએ તેમ ડાબી બાજુના અંકને દબાવો 6 ને આપણે 5 જોડે ગુણીશું અને 2 ને આપણે 3 ગુણીશું 6 5 30 2 3 6 અને આપણી 1 વધી 1 ગઈશું 3 ને 3 નો આપણે સરવાળો કરીશું 1 માં 6 ઉમેરીએ તો આપણો જવાબ 7 ઉપરની 3 ના 3 7 ને આપણે અહીંયા નીચે મૂકીશું 3 ને આપણે વધી તરીકે યાદ રાખીશું ત્યારબાદ ત્રીજો સ્ટેપ ફરીથી ચોકડી ગુણાકાર ત્રીજા સ્ટેપમાં આપણે આગળ જોયું તેમ તો જમણી બાજુના અંકને દબાવો અને બાકીના અંકોનો ચોકડી ગુણાકાર કરો 6 નો આપણે 4 જોડે ગુણાકાર અને 2 નો 5 જોડે 6 નો આપણે 4 ગુણ્યા 6 4 24 2 નો 5 જોડે 5 9 10 અને આગળની વધી આપણી ત્યાં ત્યાર પછી 3 3 અંકનો સરવાળો 3 માં 4 ઉમેરવાથી આપણો જવાબ આવશે 7 2 માં 1 ઉમેરવાથી આપણો જવાબ આવશે 3 આપણો જવાબ ફરીથી આવ્યો 37 37 નો આપણો 7 ડો 3 ને આપણી વધી ત્યારબાદ આપણો છેલ્લો સ્ટેપ 2 ને 4 જોડે સીધો ગુણાકાર 2 4 8 8 ની અંદર આપણી વધી 3 એડ કરીશું આપણો જવાબ આવશે 11 ફાઇનલી આપણો જવાબ 453 ગુણ્યા 26 કરીશું આપણો જવાબ આવશે 11778 હવે આપણે 3 અંકનો 3 અંક જોડીનો ગુણાકાર વિશેની માહિતી મેળવીશું તેમાં યાદ રાખવાની ટ્રીક સીધો ગુણાકાર ચોકડી ગુણાકાર લાસ્ટ ડિજિટનો ચોકડી ગુણાકાર વચ્ચેનો સીધો ગુણાકાર ત્યારબાદ ચોકડી ગુણાકાર ત્યાર પછી સીધો ગુણાકાર સૌપ્રથમ આપણે સીધો ગુણાકાર પહેલા 5 ને આપણે 6 જોડે ગુણીશું 5 6 30 5 ને આપણે 6 જોડે ગુણીશું આપણો જવાબ આવશે 30 30 ની 0 વધી આપણી 3 જે વધીને આપણે શું કરીશું યાદ રાખીશું ત્યારબાદ બીજો સ્ટેપ આપણે ચોકડી ગુણાકાર લાસ્ટ અહીંયા યાદ રાખવું કે ડાબી બાજુના અંકને દબાવી રાખવા અને લાસ્ટ જે કોર્નરના જે બબે અંકો છે તેમનો ચોકડી ગુણાકાર કરવો 5 નો 3 જોડે અને 4 નો 6 જોડે 5 તરી 15 4 6 24 અને આપણી વધી 3 એડ કરી બધાયનો સરવાળો કરવાથી 3 ને 5 8 8 ની અંદર 4 ઉમેરવાથી આપણો જવાબ આવશે 12 12 નો બગડો વધી આવી આપણી 1 આપણો જવાબ આવ્યો 42 42 ની અંદર એકમના અંકને આપણે નીચે મૂકીશું અને દશકના અંકને આપણે વધી તરીકે યાદ રાખીશું આ દશકના અંકને આપણે વધી તરીકે યાદ રાખ્યું ત્યારબાદ આપણું ત્રીજું સ્ટેપ ત્રીજા સ્ટેપની અંદર યાદ રાખો કે જે કોર્નરના અંકો છે તેમનો ચોકડી ગુણાકાર કરો અને મિડલના અંકનો સીધો ગુણાકાર કરો યાદ રાખજો કોર્નરના અંકનો ચોકડી ગુણાકાર અને મિડલના અંકનો સીધો ગુણાકાર 5 ને આપણે 4 જોડે ગુણીશું 2 ને આપણે 6 જોડે ગુણીશું અને 3 ને આપણે 4 જોડે ગુણીશું સૌપ્રથમ 2 ને આપણે 6 જોડે ગુણ્યા 2 6 12 5 ને આપણે 4 જોડે ગુણીશું તો 5 4 20 અને 3 ને આપણે 4 3 4 12 અને આગળની વધી આપણે તેમાં ઉમેરી કરીશું દરેકનો સરવાળો કરવાથી 4 ને 2 6 6 ને 2 8 1 વત્તા 2 3 3 ને 1 4 આપણો જવાબ આવ્યો 48 48 ની અંદર આપણે 8 ને આપણે નીચે મૂકીશું 4 ને આપણે વધી તરીકે યાદ રાખીશું ત્યારબાદ આપણો છેલ્લો ચોથો સ્ટેપ આપણો ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકારની અંદર હવે આપણે જમણી બાજુના અંકોને દબાવીશું અને ડાબી બાજુના બે બે અંકોનો આપણે ચોકડી ગુણાકાર કરીશું તો 4 નો આપણે 4 જોડે ગુણાકાર અને 2 નો આપણો 3 જોડે 4 ગુણ્યા 4 ચોગુ ચોગુ 16 2 ને આપણે 3 જોડે 2 તરી
છ અને આપણી આગળની બધી આપણે તેમાં ઉમેરી કાઢીશું 4 વત્તા 6 10 10 નો 6 16 16 નો છગડો આપણી બધી 1 1 વત્તા 1 2 આપણો જવાબ આવ્યો 26 26 ના છગડાને આપણે અહીં નીચે મૂકીશું 2 ને આપણે વધી તરીકે યાદ રાખીશું ત્યારબાદ આપણો છેલ્લું સ્ટેપ સીધો ગુણાકાર 4 ને આપણે 2 જોડે ગુણીશું અથવા 2 ને આપણે 4 જોડે 2 6 8 ની અંદર આપણે 2 વધી ઉમેરવાથી આપણો જવાબ આવ્યો 10 ફાઇનલી 3 અંકનો 3 અંક સાથેની એક શોર્ટકટ રીત છે જેને આ રીતે આપણે યાદ રાખવી જે આ રીતની મદદથી આપણે 3 અંકનો 3 અંક સાથેનો સીધો જ ગુણાકાર કરી શકાય ફાઇનલી આપણો 436 ગુણ્યા 245 નો જવાબ 106820 હવે 3 અંકનો 3 અંક સાથેનો ગુણાકાર હવે આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીશું જેથી લઈને દરેક વિદ્યાર્થીને આસાનીથી ખબર પડે સૌપ્રથમ પહેલા સીધો ગુણાકાર 4 ગુણ્યા 6 6 6 24 24 નો આપણો ચોગડો વધી આપણે 2 જેને આપણે યાદ રાખીશું ત્યારબાદ બીજું સ્ટેપ ચોકડી ગુણાકાર 6 નો 3 જોડે અને 2 નો 4 6 તરી 18 4 2 8 અને આપણી વધી 2 8 ને 2 10 10 ને 8 18 18 નો આંકડો વધી આપણી 1 1 ને 1 2 આપણો જવાબ આવ્યો 28 28 નો આંકડો 2 ને આપણે વધી તરીકે યાદ રાખીશું ત્યારબાદ આપણું ત્રીજું સ્ટેપ ત્રીજા સ્ટેપની અંદર યાદ રાખવું કે જે કોર્નરના અંકો છે તેમનો ચોકડી ગુણાકાર કરવો અને મિડલના અંકનો આપણે સીધો ગુણાકાર કરવો 6 નો 5 જોડે 3 નો 4 જોડે અને 3 નો 2 જોડે 6 5 30 3 6 12 અને સીધો ગુણાકાર 3 નો 2 જ આવે 3 2 6 અને આગળની આપણી વધી આપણે યાદ રાખવી તે મૂકી દેવી 2 વત્તા 2 4 4 ને 6 10 10 ની 0 આપણી વધી 1 1 વત્તા 3 4 4 ને 1 5 આપણો જવાબ આવે 50 50 ની અંદર જે 0 છે તેને અહીંયા મૂકો 5 ને આપણે વધી તરીકે યાદ રાખીશું હવે આપણું ચોથું સ્ટેપ ચોથા સ્ટેપ ની અંદર આપણે ચોકડી ગુણાકાર કરવો 2 નો 5 જોડે અને 3 નો 3 જોડે 2 ગુણ્યા 5 એટલે આપણો જવાબ આવે 10 3 નો 3 જોડે ગુણાકાર કરશું 3 તરી આપણો જવાબ 9 અને આગળની 5 વધી છે જેને આપણે એડ કરીશું 5 વત્તા 9 આપણો જવાબ 14 14 નો ચોગડો વધી આપણી 1 1 વત્તા 1 આપણો જવાબ 2 24 24 ના ચોગડાને આપણે નીચે મૂકીશું અને 2 ને આપણે વધી તરીકે યાદ રાખીશું ત્યારબાદ ફાઇનલી આપણું છેલ્લું સ્ટેપ જેમાં આપણે લાસ્ટ જે ડિજિટ છે તેનો સીધો ગુણાકાર 3 નો 5 સાથે 3 5 15 15 ની અંદર આપણી બધી 2 એડ કરીશું આપણો જવાબ આવશે 70 ફાઇનલી આપણો જવાબ 174084 આ રીતે આપણે 3 અંકનો 3 અંક સાથેનો ગુણાકાર આ શોર્ટકટની મદદથી આપણે ગુણી કાઢીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે હોમવર્કમાં 2 અંકનો 2 અંક સાથે 3 અંકનો 2 અંક સાથે અને 3 અંકનો 3 અંક સાથેનો ગુણાકાર ગુણવો દરેક વિદ્યાર્થીને મેં અહીં સામે 2 અંકના 2 અંક જોડીની ટૂંકી રીત 3 અંકના 2 અંક જોડીની ટૂંકી રીત અને 3 અંકના 3 અંક જોડીની ટૂંકી રીતના અહીંયા સામે લખી દીધી જેથી દરેક વિદ્યાર્થીને ગણવામાં સરળતા મળે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો